જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું અશ્વિન ભટ્ટ શ્રી યુવા કેરિયર એકેડેમી ભાવનગરના યુવા ડિજિટલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આરોગ્ય વિષયના એક નવા મુદ્દા સાથે એક નવા ટોપિક સાથે આજે આપણે ફરી મળી રહ્યા છીએ આજનો આપણો ટૉપિક છે આરોગ્ય લક્ષી સમિતિઓ એટલે કે કમિટીઓ આપણા પરીક્ષાની અંદર ઘણી બધી કમિટીઓ જે છે એ વારંવાર પૂછાઈ ગયેલી હશે કમિટીની ભલામણોને ધ્યાનમાં લઈને કમિટીની સ્થાપનાઓને ધ્યાનમાં લઈને કમિટીઓના ગઠનને ધ્યાનમાં લઈને કે કમિટીઓની અમુક બાબતોને ધ્યાનમાં લઈને ઘણા બધા પ્રશ્નો આપણે પૂછાઈ ગયેલા છે અને આવનારી એક્ઝામમાં પણ એ પ્રશ્ન પૂછાય તો એ માર્ક આપણો ન જાય એ માટે આજે આપણા આરોગ્ય વિભાગની સાથે સંકળાયેલી જે કમિટીઓ છે જે સમિતિઓ છે એનો આજે આપણે અભ્યાસ કરીશું એ સમિતિઓ ઘણી બધી છે પણ આપણે માત્ર આઈ એમપી એટલે કે જે વારંવાર પૂસાયેલી હોય અથવા તો જે પૂસાવવાની સંભાવના છે એ જ સમિતિઓનો આપણે એ જ કમિટીનો આપણે અભ્યાસ કરીશું હવે કમિટી કહો કે સમિતિ કહો બંને એક જ છે પણ સમિતિ એટલે શું હવે માનો કે આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે આપણે આપણા માતા પિતાએ કે આપણા ઘરના સભ્યોએ આપણને એક બાઇક લઈ દીધી અથવા તો મોબાઈલ લઈ દીધો કંઈ પણ વસ્તુ કંઈક આપણને લઈ દીધી હવે એ વસ્તુ આપણને લીધા પછી આપણે એનો સદુપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ કરતા હોઈએ તો આપણા ઘરના સભ્યો છે એ ફરી વખત વિચારણા કરે કે ભાઈ આ વસ્તુ જે છે અત્યારે આને આપવા યોગ્ય નથી આવી જ રીતે સમિતિઓ છે જે આપણા આરોગ્ય વિભાગની અંદર કંઈક ને કંઈક નવું સંશોધન કરી કંઈક ને કંઈક નવી ભલામણો કરી અને આરોગ્ય સ્તરને હંમેશા સુધારવાનો પ્રયત્નો કર્યા છે હવે જે જે કમિટીએ જે જે ભલામણો કરી છે કમિટીઓની સ્થાપનાઓ થઈ છે કમિટીઓના અમુક બીજા નામ પણ હોય છે એ બધો આપણે વિગતવાર અભ્યાસ કરીશું તો આપણે આગળ જોઈએ આજનો આપણો ટૉપિક છે આરોગ્યલક્ષી સમિતિઓ પહેલી સમિતિ તો કે ભોરે સમિતિ શું છે ભોરે સમિતિ હવે ભોરે સમિતિની સાથે કોણ સંકળાયેલું છે જોસેફ વિલિયમ ભોરે આ જોસેફ વિલિયમ ભોરેનો ફોટો છે મિત્રો ઘણા બધા કમિટીઓના જે કમિટીઓ સાથે સંકળાયેલા છે અથવા તો કમિટીઓના જે મુખ્ય આયોજક હોય એના નામ અને ફોટા સાથે મેં આપવાના પ્રયત્નો કર્યા છે અમુક કમિટીઓના જે અધિકારીઓ છે એના ફોટા આપણને નથી મળ્યા તો એ નથી આપ્યા પણ વધારેમાં વધારે પ્રયત્નો કર્યા છે જે તમને સરળ ભાષામાં અને સરળ રીતે સમજાય છે એવા પ્રયત્નો કર્યા છે આપણે જોઈએ કે ભાઈ ભોરે કમિટી છે તેનું ગઠન ગઠન એટલે કે સ્થાપના તેનું ગઠન ઓગણીસો તેતાલીસમાં થયું હતું અને તેણે રિપોર્ટ રજૂ કર્યો હતો ઓગણીસો સેતાલીસમાં ઘણી ઘણી બધી બુકોમાં ઘણા બધા માધ્યમો દ્વારા આપને અમુક અમુક અલગ અલગ સહેલવારી જોવા મળતી હોય છે ઓગણીસો તેતાલીસ અને ઓગણીસો ઘણા બધા કન્ફ્યુઝન છે પણ યુવા કેરિયર એકેડેમી દ્વારા ઓથેન્ટિક માહિતી અને સંપૂર્ણ સાચી માહિતી આપવાના હંમેશા પ્રયત્નો થયા છે અને હંમેશા તેવા જ પ્રયત્નો રહેશે હવે અહીંયા ઓગણીસો તેતાલીસ તો એનું ગઠન થયું હતું અને ઓગણીસો સેતાલીસમાં તેણે રિપોર્ટ આપ્યો હતો આપણે બે સેલરી ખાસ યાદ રાખ્યું ગઠન તો કે ઓગણીસો તેતાલીસ જ્યારે રિપોર્ટ એણે રજૂ કર્યો હતો ઓગણીસો સેતાલીસ હવે એની ઓળખ એટલે કે ઉપનામ ભોરે સમિતિ છે પણ એની કોઈક બીજી ઓળખ એવી છે કે આરોગ્ય સર્વેક્ષણ અને વિકાસ સમિતિ આરોગ્ય સર્વેક્ષણ ડેવલપમેન્ટ સમિતિ એટલે કે વિકાસ સમિતિ તરીકે ઓળખાય છે બરાબર ને જ્યારે એની ભલામણો જોઈએ આપણે તો એની ભલામણો કેટલી છે ત્રણ ભલામણો આપણે મુખ્ય ભલામણો જ લીધી છે ઘણી બધી ભલામણો હોય છે પણ જે આપણે જરૂરી નથી લાગતી એ ભલામણો આપણે લીધી નથી હવે જિલ્લા હોસ્પિટલો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બીએસ પીએસસી અને સબ સેન્ટરો આ ત્રણેય વસ્તુ સ્થાપવાની ભલામણ કોણે કરી હતી તો કે જોસેફ વિલિયમ ભોરે જે ભોરે સમિતિ છે તેણે આ ત્રણેય ભલામણ કરી હતી પછી દરેક ક્ષેત્રમાં પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ સેવાઓ પૂરી પડી જો આવા શબ્દો છે ને મિત્રો ખાસ યાદ રાખવા પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ સેવાઓ પૂરી પાડવી એવી ભલામણ પણ એણે કરી હતી હવે પ્રિવેન્ટિવ એટલે રોગ થયા પહેલાંની જે તકેદારી છે રસીકરણ કરવું અમુક રિસર્ચ કરી અને એ રોગ અટક થાય નહીં અથવા તો થાય તો તેને તાત્કાલિક નિવારણ માટેના પગલાંઓ છે એ શોધવા આ બધી જે છે એ પ્રિવેન્ટિવ કેરમાં આવશે જ્યારે ક્યુરેટિવ કેર રોગ થયા પછી તાત્કાલિક જે દર્દી છે એ કઈ રીતે સાજો થાય અથવા તો એ દર્દીને સારામાં સારી સેવાઓ પૂરી પડે એવી ભલામણ તેણે કરી હતી ત્રીજી ભલામણ એણે શું કરી હતી તો કે જાહેર આરોગ્ય પદ્ધતિમાં વધારો કરવો જાહેર આરોગ્ય પદ્ધતિમાં વધારો કરવો જાહેર આરોગ્ય પદ્ધતિ અલગ અલગ મિતિએ અલગ અલગ પદ્ધતિઓ દર્શાવી પણ પદ્ધતિમાં ઉત્તરોત્તર વધારો કરી અને સારામાં સારી દર્દીને સેવાઓ પૂરી પડે એ માટે પદ્ધતિમાં વધારો કરી કરવાની ભલામણ ભોરે કમિટીએ કરી હતી પછી એણે કાર્ય કર્યું હતું એક તો કે ભારતમાં આરોગ્ય સર્વે કર્યો અને ભારતના લોકોનું આરોગ્ય સ્તર જાણવાના પ્રયત્નો એણે કર્યા હતા આ ભારતમાં આરોગ્ય સર્વે કરી ભારતના લોકોનું આરોગ્ય સ્તર જાણવાના પ્રયત્નો તેણે કર્યા હતા અને આ બધા પ્રયત્નો અને ભલામણો છે જેણે બધું રિસર્ચ કરી અને ઓગણીસો છેતાલીસમાં આ રિપોર્ટ એણે સબમિટ કર્યો હતો આપણે બીજી સમિતિ છે એ છે મુદીયાલ સમિતિ મુદિયાલ સમિતિની સાથે કોણ છે ડૉક્ટર એ લક્ષ્મણ સ્વામી મુદિયાલ જોડાયેલા છે કોણ છે એ લક્ષ્મણ સ્વામી મુદિયાલ હવે આ સમિતિનું ગઠન થયું હતું ઓગણીસો એકસઠમાં અને તેણે રિઝવ રિપોર્ટ રજૂ કર્યો હતો ઓગણીસો ને કોઈ સમિતિએ એક વર્ષની અંદર રિપોર્ટ રજૂ કરી દીધો કોઈ સમિતિને બે કે ત્રણ વર્ષ લાગ્યા છે બરાબર આ અલગ અલગ સાલવારીઓ હોય છે એ સાલવારી વધુમાં વધુ તમને સમજાય અને તમારી મૂંઝવણો ક્યાંય ન રહે એ માટે બંને સા સાથે આપવાના પ્રયત્નો કર્યા છે ક્યાંય અમે બંને સલવારીઓ સાથે નથી આપી શક્યા તો કે ઘણા બધા માધ્યમોમાં જોતાં ઇન્ટરનેટ ઉપર જોતાં ગવર્મેન્ટની જે પોર્ટલો હોય છે એ પોર્ટલો ઉપર જોતાં પણ એ જે સાલવારીઓ નથી મળી એ સારવાર આપણી પાસે નથી અને એ સાલવારી પૂછાવવાની સંભાવના પણ ઓછી છે હવે આ સમિતિની ઓળખ છે આરોગ્ય સર્વેક્ષણ અને આયોજન સમિતિ પહેલાં હોરેક સમિતિની ઓળખ હતી તો કે આરોગ્ય સર્વે અને ડેવલપમેન્ટ એટલે કે વિકાસ સમિતિ જ્યારે અહીંયા આરોગ્ય સર્વેક્ષણ અને આયોજન સમિતિ તરીકે ઓળખાય છે એની ભલામણો છે બે મુખ્ય ભલામણો છે એની તો કે ભલામણો કઈ છે તો કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પીએસસી અને સબ સેન્ટર સુદૃઢ બનાવવાના એણે ભલામણ કરી હતી આ ત્રણેય સેન્ટરો જે છે એને સુદ્રઢ બનાવી અને લાભાર્થીઓને સારામાં સારી સેવાઓ પૂરી પડે અને લાભાર્થીઓને સંપૂર્ણ સારવાર મળી રહે એવી ભલામણ એણે કરી હતી જ્યારે બીજી ભલામણ એની પીએસસી ઉપર સુરક્ષાત્મક અને પ્રોત્સાહક સારવાર સુરક્ષાત્મક અને પ્રોત્સાહક સેવાઓ બરાબર ને સુરક્ષાત્મક એટલે કે કોઈ લાભાર્થી અથવા તો કોઈ દર્દી સરકારી પીએસસી કે સબ સેન્ટર ઉપર આવે તો એને ભરોસો બેસે કે નહીં અહીંયા સારી સેવાઓ મળે છે અને અહીંયા સારી સેવાઓ સાથે સાથે પ્રોત્સાહન એટલે કે ફરી વખત કોઈ રોગ થાય તો તાત્કાલિક એટલે કે ઝડપથી એ આપણી સુધી આવે જેથી કરીને એને સમયસર સારવાર કરી અને જલ્દીથી સાજો થાય અને એ દર્દી દ્વારા બીજા દર્દીઓને સેફ ન ફેલાય એટલા માટે આ બે વસ્તુઓ આપી છે કે સુરક્ષાત્મક અને પ્રોત્સાહક સેવાઓ પૂરી પાડવામાં આવે તો એ વેલામાં વહેલી તકે દર્દીને સાજો કરી અને એને સુરક્ષા પ્રદાન કરી શકાય છે હવે એની નોંધ ખાસ એક યાદ રાખજો કે મુદ્યાલ સમિતિએ ભોરે સમિતિને રિપોર્ટ રજૂ કર્યો હતો બરાબર ને મુદ્યાલ સમિતિએ ભોરે સમિતિને રિપોર્ટ રજૂ કર્યો હતો એ શ્રદ્ધા સમિતિ છે શ્રદ્ધા સમિતિની સાથે એ એસ શ્રદ્ધા સંકળાયેલા છે તેનું ગઠન ઓગણીસો ત્રેસઠમાં થયું હતું શ્રદ્ધા સમિતિએ મુખ્ય ત્રણ ભલામણો કરી હતી મુખ્ય ત્રણ ભલામણોમાં ભલામણોમાં આપણો જે મુખ્ય કાર્યક્રમ છે એ પહેલો તો કે મેલેરિયા નાબૂદી કાર્યક્રમ આવશ્યક વ્યવસ્થાઓ સાથે સુદૃઢ બનાવવાની ભલામણ તેણે કરી હતી બરાબર ને કે કાર્યક્રમને આવશ્યક વ્યવસ્થાઓ કાર્યક્રમની જે મુખ્ય વ્યવસ્થાઓ છે એને સુદૃઢ બનાવવાની ભલામણ આ શ્રદ્ધા સમિતિએ કરી હતી મેલેરિયા નાબૂદી કાર્યક્રમ સાથે જોડાયેલા કાર્યકરો બરાબર ને મેલેરિયા નાબૂદી કાર્યક્રમ સાથે જોડાયેલા જોડાયેલા કાર્યકરોને વધારાની કામગીરી સોંપી આવી ભલામણ સદ્ધા કમિટીએ કરી હતી ત્યારબાદ કુટુંબ નિયોજન આરોગ્ય મદદ મદદનીશોની દેખરેખ હેઠળ કુટુંબ નિયોજન અને મહત્ત્વપૂર્ણ આંકડા માહિતીની સંગ્રહ અને કામગીરી પૂર્ણ કરશે અને કુટુંબ નિયોજન આરોગ્ય મદદ મદદનીશોની દેખરેખ હેઠળ કુટુંબ નિયોજન અને મહત્ત્વપૂર્ણ આંકડા માહિતી સંગ્રહની કામગીરી કરશે કોણ કરશે તો કે મેલેરિયા સાથે મેલેરિયા નાબૂદી કાર્યક્રમ સાથે જે જોડાયેલા કાર્યકરો છે એ કાર્યકરોને આ વધારાની કામગીરી સોંપવાની ભલામણ જે છે એ શ્રદ્ધા કમિટીએ કરી હતી ત્યારબાદની સમિતિ છે મુખરજી સમિતિ મુખરજી સમિતિની સાથે શ્રી બી મુખર્જી જોડાયેલા છે બરાબર ને આનું ગઠન થયું હતું ઓગણીસો ને પાંસઠમાં મુખર્જી સમિતિની સાથે શ્રી બી મુખર્જી જોડાયેલા છે તેનું ગઠન ઓગણીસો પાંસઠમાં થયું હતું હવે એની ભલામણો શું છે તો કે કુટુંબ કુટુંબ નિયોજન કાર્યક્રમ માટે અલગ સ્ટાફની ભલામણ કરવી બરાબર ને કુટુંબ નિયોજન કાર્યક્રમ માટે અલગ સ્ટાફની ભલામણ કરી કે ભાઈ કુટુંબ નિયોજન જે કાર્યક્રમ છે ફેમિલી પ્લાનિંગનો જે કાર્યક્રમ છે એના માટે એક અલગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે એવી ભલામણ એણે કરી હતી એમપીએસડબલ્યુ પી દ્વારા મેલેરિયાને લગતી કામગીરી કરવી બરાબર ને અને કુટુંબ નિયોજન માટે ફિલ્ડ વર્કની કામગીરીની ભલામણ તેણે કરી હતી આ ત્રણ ભલામણ એની મુખ્ય છે કઈ કઈ તો કે ફેમિલી પ્લાનિંગ માટે અલગ સ્ટાફની વ્યવસ્થા કરવી એમપીએસડબલ્યુ પીએસ દ્વારા મેલેરિયાને લગતી કામગીરી કરવી કુટુંબ નિયોજન માટે ફિલ્ડવર્કની ભલામણ કરી હતી એટલે ફિલ્ડવર્ક કરીને વધુમાં વધુ સંપર્ક કરી અને કુટુંબ નિયોજન કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડવર્કની ભલામણ તેણે કરી હતી ત્યારબાદની સમિતિ છે જંગલવાલા સમિતિ તો નવસીર જંગલવાલા તેની સાથે જોડાયેલા છે એનું ગઠન થયું હતું ઓગણીસોને સડસઠમાં જ્યારે તેણે રિપોર્ટ કર્યો હતો ઓગણીસોને ઓગણ અને એનું ગઠન ઓગણીસો સડસઠમાં અને જ્યારે એણે રિપોર્ટ રજૂ કર્યો હતો ઓગણીસો ને એની ઓળખ શું છે તો કે સ્વાસ્થ્ય સેવાઓની સંકલન સમિતિ તરીકે એ ઓળખાય છે સ્વાસ્થ્ય સેવાઓની સંકલન સમિતિ તરીકે તે ઓળખાય છે જે એની ભલામણો જે છે જો આ શબ્દ ઉપરથી જ આખી સમિતિની ભલામણો છે એ મોટાભાગે નક્કી થઈ જતી હોય છે હવે એની ભલામણો શું છે કે કર્મચારીઓને એકીકૃત કરવા કર્મચારીઓની એકતાની ભાવના જળવાઈ રહે કર્મચારીઓને એક કરવા એટલે કે કર્મચારીઓ જે છે બધા એક થઈને સંગઠન કરીને કાર્ય કરે તો કાર્યમાં વધુ કુશળતા આવે એ માટે તેણે એકીકૃત કરવાની ભલામણ કરી સમાન અગ્રતા આપી દરેક કર્મચારીઓને દરેક આરોગ્ય કાર્યકરને એક સરખો સમાન જે છે એ અગ્રતા આપવાની ભલામણ તેણે કરી હતી જ્યારે સમાન કાર્ય સમાન વેતનની વ્યવસ્થા કરી બરાબર ને દરેકને સમાન કાર્ય અને સમાન વેતન મળવું જોઈએ તેવી ભલામણ તેણે કરી હતી જ્યારે વિશેષ કામ માટે વિશેષ વેતન વિશેષ કામ માટે વિશેષ વેતનની ભલામણ પણ આ જંગલવાલા સમિતિ આપણને કરી હતી જ્યારે સરકારી ડૉક્ટરો દ્વારા જો આ એક ખાસ યાદ રાખજો સરકારી ડૉક્ટરો દ્વારા ખાનગીકરણ નાબૂદી અને તેમની સેવાઓ અને શરતોમાં સુધારો કરવો પણ સરકારી ડૉક્ટરો દ્વારા ખાનગીકરણની નાબૂદી ઘણા બધા ડોક્ટરો છે એ પોતાના પ્રાઇવેટ ક્લિનિકલ ઉપર વધારે ધ્યાન આપતા હોય છે અને ગવર્મેન્ટ સેવાઓમાં જે છે એ વિક્ષેપ પડતો હોય છે પૂરી સેવાઓ એ પ્રદાન કરી ન શકતા હોય એટલા માટે સરકારી ડૉક્ટરો દ્વારા ખાનગીકરણ નાબૂદી અને તેમની સેવાઓ અને શરતોમાં સુધારો કરો ડૉક્ટરોને સારી સેવાઓ અને ડૉક્ટરોની જે શરતો હોય તેમાં સુધારો કરી અને ડૉક્ટરો ગવર્મેન્ટ ડૉક્ટરો દ્વારા જે છે એ ખાનગીકરણ નાબૂદી થાય તેવી ભલામણ જંગલવાલા સમિતિએ કરી હતી ત્યારબાદની સમિતિ છે કતારસિંઘ કમિટી કતારસિંગ કતારસિંઘ કમિટી જે છે એ વારંવાર આ સમિતિ પૂસાઈ ગયેલી છે મિત્રો બરાબર ને કતારસિંગ સમિતિ જે છે એ આપણે બે કે ત્રણ વખત આ સમિતિ પૂસાઈ ગયેલી છે એટલે એક કતારસિંઘ કમિટી જે છે એ આપણે આઈએમપીના ભાગરૂપે યાદ રાખવી જરૂરી છે હવે તેનું ગઠન થયું હતું ઓગણીસો ને તોતેરમાં જ્યારે એની ભલામણો જે છે એ મુખ્ય ત્રણ ભલામણો છે એમપીએસડબલ્યુ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ આપવી આ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવી આ ભલામણને કારણે આપણી પંચાયતની ભરતીમાં પણ એક વખત જે છે એ આ સમિતિ પૂછાઈ ગઈ હતી હવે ભારતમાં કુટુંબ નિયોજન કાર્ય કાર્યક્રમને ઉત્તેજન આપ પ્રોત્સાહન બરાબર ને સારો કાર્યક્રમ સફળ થાય કાર્યક્રમને વેગ મળે અને વધુમાં વધુ કાર્યક્રમ સફળ બનાવવા માટે એ કાર્યક્રમને ઉત્તેજન આપવાની ભલામણ કતારસિંહ સમિતિએ કરી હતી હવે પાયાના કર્મચારીઓ જે છે એ કર્મચારીઓને તાલીમ આપવાની ભલામણ પણ આ કતારસિંહ સમિતિએ કરી હતી આ જે પાયાના કર્મચારીઓને તાલીમ આપવાની બરાબર ને પાયાના કર્મચારીને તાલીમ આપવાની ભલામણ જે છે એ પણ એક વખત પૂછાઈ ગયેલી છે હવે એણે કાર્ય શું કર્યા તો કે એમપીએસ ડબલ્યુની સ્કીમ દાખલ કરી બરાબર ને આ માટે પણ પૂછાઈ ગયેલ છે એમપીએસ ડબલ્યુની સ્કીમ દાખલ કરી હવે આમાં તમને એવું કન્ફ્યુઝન થતું હશે કે ભાઈ આની પહેલાં જે ગઠન થયેલું છે સમિતિનું એ સમિતિએ પણ એમપીએસડબલ્યુનો ઉલ્લેખ કર્યો હતો બરાબર ને અલગ અલગ સમિતિઓ એમ ડબલ્યુનો ઉલ્લેખ કરેલો હોય અથવા તો અલગ અલગ કાર્યનો ઉલ્લેખ કરેલો હોય પરંતુ એવું નથી મિત્રો કે કતારસિંઘ સમિતિએ સ્કીમ દાખલ કરી એ પહેલાં એ લોકોએ ભલામણ કરી હતી એમપીએસડબલ્યુની સ્કીમ તો દાખલ ને તોંતેરમાં કતારસિંગ કમિટીએ કરી હતી પણ એ જે આગળની સમિતિઓ છે એ સમિતિઓ કોઈપણ બીજા વર્ષોમાં પણ જે સમિતિ હોય એણે આવી ભલામણો કરી હોય કે ભાઈ જે એમપીએસડબલ્યુ છે તેને વધારાની કામગીરી કરવી અથવા તો મેલેરિયાના બુદી કાર્યક્રમ સાથે જોડાયેલા કર્મચારીઓ જે છે એને વધારાની કામગીરી સોંપવી આવી ભલામણો અલગ અલગ સમિતિઓએ કરી હોય છે હવે આપણે જોઈએ શ્રીવાસ્તવ સમિતિ તેનું ગઠન થયું હતું ઓગણીસો છિમોતેરમાં અને તેણે રિપોર્ટ રજૂ કર્યો હતો ઓગણીસોને પંચોતેરમાં ને પંચોતેર કન્ફ્યુઝનવાળી સાલવારી છે પણ હંમેશા યાદ રાખવાનું ગઠન છે એ ઓગણીસો ચિમોતેરમાં જ્યારે ત્યાં રિપોર્ટ રજૂ કર્યો હતો ઓગણીસો ને પંચોતેરમાં હવે એની ભલામણો જે છે રાષ્ટ્રીય જરૂરિયાતો અને અગ્રતા પ્રમાણે તબીબી શિક્ષણ પર વિચારણા કરવી બરાબર ને રાષ્ટ્રીય જરૂરિયાતો અને અગ્રતા પ્રમાણે જેવી જરૂરિયાત હોય બરાબર ને અલગ અલગ પ્રકારના કોર્સ તૈયાર કરવા વોકેશનલ શિક્ષણ આપવું આ બધી ભલામણો જે છે એ શ્રી વાસ્તવ સમિતિએ કરી હતી હવે આરોગ્ય શિક્ષણને ઉત્તેજન આપવું આરોગ્ય શિક્ષણને ઉત્તેજન આપી અને જે વિદ્યાર્થીઓને પૂર્ણ રીતે અભ્યાસ સાથે વ્યવસાયિક અભ્યાસ એટલે કે આપણા આરોગ્યલક્ષી અભ્યાસ છે એને ઉત્તેજન આપવા માટેની ભલામણ આ શ્રી વાસ્તવ સમિતિએ કરી હતી પછી રેફરલ સેવાઓ રેફરલ સેવાઓનો સંકુલનનો વિકાસ કરો રેફરલ સેવાઓનું સંકુલન જો રેફરલ સેવાઓ એટલે કે માનો કે આપણે સબ સેન્ટરમાંથી રિફર કરીએ તો ક્યાં તો કે પીએસસી ઉપર પીએસસી ઉપરથી ડીએસ એટલે કે જિલ્લા હોસ્પિટલમાં રિફર કરીએ છીએ બરાબર ને અથવા તો સીએસસી જે છે એ આપણી મુખ્ય રેફરલ સેન્ટર કહેવાય તો સંકુલન સેવાઓનો વિકાસ કરવાની પણ ભલામણ તેણે કરી હતી તબીબી અને સ્વાસ્થ્ય શિક્ષણ પંચની રસ સ્થાપના કરવી તબીબી અને સ્વાસ્થ્ય શિક્ષણ આપણે જે અત્યારે અલગ અલગ પ્રકારના કોર્સ કરીએ છીએ તેના માટે પંચની સ્થાપનાની ભલામણ કરી હતી બરાબર ને તબીબીને લગતા જે અભ્યાસક્રમો છે તેના માટે એક અલગ પંચની સ્થાપના કરવાની ભલામણ શ્રી વાસ્તવ સમિતિએ કરી હતી પછી બજાજ સમિતિ બજાજ સમિતિની સાથે પ્રોફેસર જે પ્રોફેસર જે એસ બજાજ સંકળાયેલા છે તેનું ગઠન ઓગણીસો પંચ્યાસી અને રિપોર્ટ તેણે ઓગણીસો છ્યાસીમાં રજૂ કર્યો હતો તેની ભલામણો શું છે તો કે રાષ્ટ્રીય તબીબી સ્વાસ્થ્ય શિક્ષણ નીતિની રચના કરવી તબીબી શિક્ષણના નીતિઓ જે છે તે નીતિઓની નીતિઓ ઘડવી અને એ નીતિઓને અમલમાં કરવાની ભલામણ આ બજાજ સમિતિ આપી હતી પછી રાષ્ટ્રીય કર્મચારીઓ સ્વાસ્થ્યિક ક્ષમતા અને સંખ્યાબળની નીતિની રચના કરવી કાર્યક્રમ પ્રમાણે કોઈ રાષ્ટ્રીય કાર્યક્રમ હોય કોઈ રોગને લગતો કાર્યક્રમ હોય એ કાર્યક્રમ પ્રમાણે જે છે એ રાષ્ટ્રીય કર્મચારીઓ સ્વાસ્થ્ય ક્ષમતા અને સંખ્યાબળ નીતિની રચના કરવાની ભલામણ જે છે એ બજાર સમિતિએ કરી હતી વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશોમાં વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશો સંઘ પ્રદેશો એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્વાસ્થ્ય વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના કરવી સ્વાસ્થ્ય વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના કરવાની ભલામણ જે છે એ બજાર સમિતિએ કરી હતી પછી કેન્દ્ર અને રાજ્યોમાં સ્વાસ્થ્ય માનવ શક્તિ કોષો સ્વાસ્થ્ય માનવ શક્તિ કોષો સ્થાપનાની ભલામણ બજાર સમિતિએ કરી હતી હવે આરોગ્ય સંબંધિત અભ્યાસક્રમો તૈયાર કરી વ્યવસાયિક શિક્ષણ આપવું આરોગ્ય સંબંધિત જે છે એ અભ્યાસક્રમો તૈયાર કરી અને વ્યવસાયિક શિક્ષણ આપવાની ભલામણ જે છે એ પ્રોફેસર જયેશ બજાજના અંડરમાં સ્થપાયેલી બજાજ સમિતિએ જે છે એ આપણને ભલામણ કરી હતી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો